એટીએમ અને એક ડેબિટ કાર્ડ કોઈ કાઢી જ લીધું એમ. આજે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે. છોટાઉદેપુરના બોડેલીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. અલીપુરા બોડેલી સર્કલથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા છે. ત્યારે આ ન્યાય યાત્રા દરમિયાન ખિસ્સા કાતરુઓનો આતંક સામે આવ્યો છે અને કોંગ્રેસના જ કાર્યકરો આ આતંકનો શિકાર બન્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે બોડેલીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરુઓનો આતંક સામે આવ્યો છે, જેમાં ખિસ્સા કાતરુઓ ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કાપ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના 42,000 ચોરી થયા છે, તો વડોદરાના કોંગ્રેસ મહિલા નેતાની સોનાની બુટ્ટી પણ આતરી લેવાઈ છે. આ સિવાય અત્યાર સુધી 10થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ચોરીની ફરિયાદ કરી છે, અને હાલ પણ જેના ખિસ્સા કપાયા હોય તેઓનું પોલીસ સ્ટેશન આવવાનું પણ ચાલુ છે. ત્યારે સાંભળો પીડિતોની જુબાની. ખિસ્સામાંથી મારે આવી થેલીની અંદર પૈસા મૂકેલા અને બધા એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ હતા. 3 એટીએમ અને 1 ડેબિટ કાર્ડ કોઈ કાઢી લીધું. એમાં ચૂંટણી કાર્ડ બી છે મારું. ઇલેક્શન ત્યારે આ યાત્રા દરમિયાન પબ્લિકે ખિસ્સા કાતરુને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. લોકો ખિસ્સા કાતરુને મેથી પાક આપતા પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.